वडोदरा शहर कांग्रेस द्वारा आजरोज कॉर्पोरेशन खाते वनीकरण बहाने प्लॉटोनी लहाणी करवाना मुद्दे होबाड़ो मचाव्यो हतो अने मेयर ने आवेदनपत्र सुप्रत कर्यु हतु। वडोदरा कॉर्पोरेशन द्वारा वनीकरण बहाने ग्रीन बेल्टना प्लॉटो फाड़वामां आव्या हता, तेमां गैरकायदे बांधकाम अने कॉमर्शियल उपयोग थयानी फरियाद थता विवाद सर्जायो छे, त्यारे आजे कांग्रेस पक्ष द्वारा मेयर ने छोड़ सुप्रत करी अनोखो विरोध कर्यो हतो। तो बीजी बाजु कांग्रेसना अग्रणी नीलेश ब्रह्मभट्ट जगोए मेयर नी कार उपर वृक्षारोपण करी अनोखो विरोध कर्यो हतो। मेयर ने पाठवेला आवेदनपत्र में जणाव्युं हतुं के ग्रीन बेल्ट वनीकरणना नामे कॉर्पोरेशन नी करोड़ों रुपयानी जमीन राजकीय अने वग धरावता व्यक्तिओने खानगी उपयोग माटे फाड़वी देवामां सामे विरोध अने जूना प्लॉटोमां भ्रष्टाचारनी तपास अने तमाम प्लॉटो कॉर्पोरेशन हस्तक करवा मांगणी करवामां आवी हती। जूना चार प्लॉटोनी फाड़वणी जोता आश्चर्य थयुं के फक्त राजकीय व्यक्तिओ के वगदार मळत्या ट्रस्टोने भाजपाना कॉर्पोरेटरो अने धारासभ्यो सांसद सभ्यो वगैरेने फाड़वेला छे, जेनी जमीन किंमत 200 करोड़ थी वधारे थाय छे। कौभांड अने आश्चर्यजनक बाबत ए बहार आवी छे के आमाथी घणा प्लॉटमां वनीकरण थयुं नथी अने ग्रीन बेल्टमां गैरकायदेसर बांधकाम करी पोतानी खानगी पेढ़ीओ संस्थाओ द्वारा सेवाना नामे गैरकायदेसर रीते कमाणी करी भ્રષ્ટાચાર કરી રહ્યા છે। बरोड़ा शहरना नागरिको बरोड़ा शहरना पर्यावरण माटे आजे खूब मोटो दिवस छे अने जे रीतना बरोड़ा शहरे आ ग्रीन प्लॉट्स माटे लड़त आपी, कांग्रेस पक्षे लड़त आपी, एमां भारतीय जनता पार्टीनो 1000 करोड़ रुपयानुं स्केम अमे रोकी शक्या अने बरोड़ाना पर्यावरणने आवनार दिवसमां आनो खूब मोटो बेनिफिट थवानो छे। हुं सौ नागरिकोने अभिनंदन पाठवुं छुं। 100% કારણ કે 4600 પ્લોટ જે વનીકરણ નામે આપ્યા હતા, તમને જોયું હશે કોરોનાની મહામારીમાં લોકોને ઓક્સિજનને લઈને કેટલા લોકોના મોત થઈ ગયા। આપણે બધા એવું આશા રાખીએ છીએ કે વડોદરાના તમામ જનતાએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને જ્યારે 46 પ્લોટ તમને વનીકરણ માટે આપ્યા હોય અને એ પ્લોટોમાં જ્યારે દુરુપયોગ થયો હોય, ફ્લેવર બ્લોકિંગ થયું હોય, જ્યાં ઇલીગલ બાંધકામ થયા હોય અને વનીકરણનો જે ઉદ્દેશ હતો પાલિકાનો એ સિદ્ધ ના થતો હોય અને એમાં જે 15 દિવસથી કોંગ્રેસ પાર્ટી લડત લડી રહી હતી, મીડિયા પરિવારનો સાથ સહકાર જે આ જીત માટે અમૂલ્ય ફાળો છે અને સાથે સાથે મેયરશ્રી આજે કોંગ્રેસ પાર્ટીની પ્રજાના હિતની લડાઈ, શહેરના હિતની લડાઈ જે આજે લડી રહ્યા હતા, એમાં જે નિર્ણય લીધો છે 46 પ્લોટ પરત લેવાનો, આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી છે। આવનાર દિવસોમાં પણ પ્રજાના હિતની કોંગ્રેસ પાર્ટી લડત લડશે અને અમે આશા રાખીએ છીએ મેયરશ્રીને કે વડોદરા શહેરના હિતમાં, પ્રજાના હિતમાં તમે નિર્ણય લો અને કોંગ્રેસનો કાર્યકર હંમેશા ફટાકડા ફોડીને જશ્ન મનાતો રહે। 1991 ના ઠરાવના આધાર પર પાછલા 20-25 વર્ષમાં અલગ અલગ સમયે અલગ અલગ સંસ્થાઓને જે પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા, આ પ્લોટોની ફાળવણી એ ગ્રીન સ્પેસ અને ઓપન સ્પેસ આ બંનેમાં પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી। ગ્રીન સ્પેસની અંદર અને ઓપન સ્પેસમાં અલગ અલગ હેતુઓસર આ ફાળવણી કરવામાં આવી હતી અને જે તે વિસ્તારના લોકલ નાગરિકોને અથવા પ્રતિનિધિમંડળો, ક્યાંક સ્વયંસેવી સંસ્થાઓ, ક્યાંક અલગ એનજીઓ આ તમામને આ પ્લોટોની, જે 46 પ્લોટની વાત ચાલે છે, એની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। વડોદરા જ નહીં, અલગ અલગ શહેરો ગુજરાતના હોય કે ભારતના હોય, આવી રીતે અલગ અલગ હેતુઓસર આ પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી અને જ્યાં લોકલ નાગરિકોનું જે વાત છે કે લોકલ નાગરિકો દ્વારા અને પ્રાધાન્ય મળે, ક્યાંક કેટલીક સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ, ક્યાંક કોઈ વૃદ્ધો માટેની એક્ટિવિટી, ક્યાંક મહિલા માટેની એક્ટિવિટી, આ તમામ એક્ટિવિટી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી। પ્લોટના કેટલાક ભાગમાં ગાર્ડન પણ ડેવલપ કરવામાં આવ્યો હતો, તો પ્લોટના કેટલાક ભાગની અંદર સમાજસેવી સંસ્થાઓ દ્વારા લાઇબ્રેરી, અન્ય પણ સમાજસેવી સંસ્થાઓ દ્વારા આ અલગ અલગ ભાગની અંદર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા જે પ્લોટો અપાયા હતા એમાંથી કેટલાક પ્લોટ એવા હતા કે જેની પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવતી નહોતી, કેટલાક પ્લોટ એવા હતા કે જેની અંદર સામાજિક પ્રવૃત્તિને પણ ભાગ
લેવામાં આવ્યો હતો। કેટલાક પ્લોટ એવા હતા કે જેની અંદર વણીકરણ પણ કરવામાં આવ્યું હતું, સાથે સામાજિક હેતુસર પણ કામ થતું હતું। આમાંથી કેટલાક પ્લોટનો સમયગાળો પણ પૂર્ણ થઈ ચૂક્યો હતો અને એને રિન્યુ પણ કરવામાં આવ્યા નહોતા। કોર્પોરેશને પાછલા કેટલાક દિવસોથી આ તમામ સર્વે ચાલુ કર્યો હતો। આશરે 10 દિવસ પહેલાં 4 પ્લોટને નોટિસ ફાળવી હતી, ત્યારબાદ ક્રમશઃ છેલ્લા 5-7 દિવસમાં અલગ અલગ 20 નોટિસો ફાળવામાં આવી હતી, 4 પ્લોટ પર દેવામાં આવ્યા હતા। કેટલીક સમાજસેવી સંસ્થાઓને આગોતરી જાણ પણ કરવામાં આવી હતી કે આ પ્લોટ તમારે ઓપન કરવાના રહેશે, જે પ્લોટને તાળું મારતા હતા એ પણ યોગ્ય નહોતું, પ્લોટનો કોઈ પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ ઉપયોગ થતો હતો એ પણ ધ્યાનમાં આવ્યું હતું। આજે કોર્પોરેશન આ તમામ પ્લોટ એ પરત લઈ રહ્યું છે। આજથી આ તમામ પ્લોટ કોર્પોરેશન ઓપરેટ કરશે, કોર્પોરેશન હસ્તગત કરશે એ આજે અમે નિર્ણય કર્યો છે। આ નિર્ણય એ સામૂહિક અમારો નિર્ણય છે। આની સાથે તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશથી લઈને શહેરના તમામ લોકોનું સાથે રહીને આ સામૂહિક નિર્ણય અમે કર્યો છે। હું એટલું ચોક્કસ કહી શકીશ કે આ સમાજસેવી સંસ્થાઓએ, આમાંથી જે જે સંસ્થાઓએ સારું કામ કર્યું છે એનો પણ કોર્પોરેશનના રૂપે આજના દિને હું આભાર પણ વ્યક્ત કરું છું કે જે સંસ્થાઓએ સારું કામ કર્યું છે તો એમને જે સમાજના હિતમાં કામ કર્યું છે, ક્યાં વૃદ્ધ માટે કામ કર્યું છે, ક્યાં અપંગ માટે કામ કર્યું છે, ક્યાં વૃક્ષારોપણ જેવી સામાજિક પ્રવૃત્તિઓ માટે કામ કર્યું છે, ક્યાંક લાઇબ્રેરી ચલાવી છે, આ તમામ સંસ્થાઓનો આજના દિવસે હું આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન પણ આપું છું। પરંતુ આજથી આ તમામે 46 પ્લોટ એ કોર્પોરેશન પોતાના હસ્તગત કરે છે, એને પાછા મેળવે છે, એ જ આજના દિવસની આ જાહેરાત છે। વિરોધ કર્યો એટલે લો છો, અત્યાર સુધી તમે શું કર્યું, શું ધ્યાન આપ્યું, કેમ આટલા કરતા આ પ્લોટ, આ રાજકારણીઓને પણ પ્લોટ આપ્યા હતા, ફક્ત તમે સંસ્થાઓની વાતો કરો છો, રાજકારણીઓને પણ પ્લોટ આપ્યા હતા, ત્યાં બાંધકામો થયા છે, કેમ જાગૃત કોંગ્રેસે જાગૃત કર્યા એટલે મેયર જાગૃત થયા છે અને 46 પ્લોટના તમામ હસ્તગત તમારા હાથે લઈ રહ્યા છો? આ પ્લોટ એ છેલ્લા 1991ના કોંગ્રેસના સમયના ઠરાવથી મંજૂર કરીને છેલ્લા 25-30 વર્ષમાં ફળવાયેલા અલગ અલગ સમયના પ્લોટ છે, અલગ અલગ હેતુઓસર ફળવાયેલા છે, એકરા ગ્રીન સ્પેસના નથી, અર ઓપન સ્પેસના પણ આ પ્લોટ છે। આ તમામની અંદર જે જે સંસ્થાઓએ કામ કર્યું છે એ સમાજના હિતમાં કામ કર્યું છે, કોઈએ કોમર્શિયલ એક્ટિવિટી નથી કરી એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું છે। આમ છતાં આ પ્લોટની સ્ક્રુટની કોઈપણના આંદોલન પહેલાં અમે કરી હતી અને આપ જો પાછળનો ટ્રેક રેકોર્ડ જોશો તો જ્યારે કોઈપણ વ્યક્તિ આંદોલન લેતું પણ હોય એની પહેલાં પણ અમે 4-5 નોટિસો અલગ અલગ પ્લોટની સ્ક્રુટની કરીને અમે કરી છે। સરકાર આજથી, કોર્પોરેશન આજથી આ તમામ પ્લોટ પોતાના હસ્તગત કરી રહી છે અને આ તમામ સંસ્થાઓએ આજ સુધી શહેરના હિતમાં જે કામગીરી કરી છે, પછી એ વડીલની સંસ્થા હોય, પછી એ મહિલાની સંસ્થા હોય, પછી એ ભલે અપંગની સંસ્થા હોય, જે સંસ્થાઓએ આ તમામ કામગીરી કરી છે એમનો આજના દિવસે હું આભાર પણ વ્યક્ત કરું છું। પ્લોટ ફાળવવાની બાબત હતી, તેની જાહેરાત પણ કરી હતી, હવે તે પ્લોટ ફાળવવામાં આવશે કે તે પ્લોટનું પણ? આ બે પ્લોટ એ અલગ છે। જે પ્લોટો પર 46 પ્લોટની વાત છે, જે જૂના 25 વર્ષમાં ફળવાયા છે, એ ગ્રીન બેલ્ટ સિવાય ઓપન સ્પેસના પણ પ્લોટો ફળવાયા છે, એની અંદરનો હેતુ એ અલગ અલગ સંસ્થાઓએ અલગ અલગ હેતુસર આ પ્લોટો મેળવ્યા છે। પરંતુ જે હવે આપણે 75 પ્લોટની વાત, આઝાદીનો અમૃત મહોત્સવની વાત છે, એનાથી તદ્દન વિપરીત છે અને આ તો માત્ર ને માત્ર અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવા માટે આગા દિવસમાં ફાળવવાની વાત કોર્પોરેશને કરી છે, પણ આજે જે વાત કરી રહ્યા છે એ જૂના ફળવાયેલા 46 પ્લોટ જે છેલ્લા 25-30 વર્ષમાં ફળવાયા છે। પછી એમાં અલગ અલગ સંસ્થાઓ હોઈ શકે, કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન સાથે પણ જોડાયેલી સંસ્થા હોઈ શકે, કદાચ કોઈ કોંગ્રેસના આગેવાન સાથે પણ જોડાયેલી સંસ્થા હોઈ શકે, અથવા કોંગ્રેસના આગેવાનને પણ સીધો ફળવાયો હોય। આ તમામ પ્લોટ આથી અમે પોતાના હસ્તગત કરીએ છીએ। નવી જે જાહેરાત કરી છે હમણાં આઝાદીના અમૃત મહોત્સવની, તમામ પ્લોટ ફાળવવામાં આવશે? જે આઝાદીના અમૃત મહોત્સવ છે એના અંતર્ગત 75 પ્લોટ જે નવા
વણીકરણ માટે અને અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવા માટેની આ ફાળવવાની વાત છે, તો એના વિષયમાં આગામી દિવસમાં અમે ચર્ચા વિચારણા કરીને ધારાધોરણ નક્કી કરીશું અને એ મુજબ ફળવાશે અને એ ધારાધોરણ ખૂબ કડક રહેશે. જે રીતના જે લોકોએ પ્લોટનો મિસયુઝ કર્યો છે, જે કોર્પોરેશનના બાબતે ધ્યાનમાં આવ્યું છે, શું એવા લોકો સામે કોઈ કાર્યવાહી કરશો કે એમને પણ ક્લીન ચીટ આપીને છોડી દેવામાં આવશે? જે પણ લોકોએ આજ સુધી શહેરના હિતમાં કામ કર્યું છે, સંસ્થાઓએ ક્યાંક વડીલો માટે કામ કર્યું છે, ક્યાંક મહિલા માટે, અપંગ માટે, અલગ અલગ સંસ્થાઓને અમારી પાસે માંગણી પણ આવી છે, અલગ અલગ સંસ્થાઓએ અમારી પાસે રજૂઆત પણ કરી છે અને એમને પોતાની યાદી પણ અમને સુપ્રત કરી છે કે ભાઈ આજ સુધી અમે આટલા સારા સામાજિક કામો કર્યા છે. આ તમામ સંસ્થાઓનો આજના દિવસે આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને એની સાથે આ તમામ પ્લોટ અમે હસ્તગત કરીએ છીએ.